हाल महत्वना समाचार मिली रहा है ते अनुसार हवे डीजे आयोजको साथ म्यूजिक बैंड गायको माटे सारा समाचार छे। कैबिनेट बैठक में निर्णय लेवामां आव्यो छे के हवे थी डीजे म्यूजिक बैंड अने गायको पोताना कार्यक्रमो योजी शकशे। मुख्यमंत्री कैबिनेट बैठक में गृह विभाग ने आ अंगेनी सूचना आपी छे। आज सांज सुधी में नोटिफिकेशन करवानी पण सूचना आपवामां आवी छे। कोरोना ने लीधे डीजे बैंड पर लगावामां आव्यो हतो। डीजे अने जे बैंड बाजा बारात निकले छे तेनी पर प्रतिबंध मुकवामां आव्यो हतो के जेथी भीड़ एकठी न थाय। तेवामां मुख्यमंत्री नी मळेली जे बैठक हती तेमां रजूआत करवामां आवी ने तेमने आ अंगे छूटछाट आपी छे। उल्लेखनीय छे के आगामी समयमां जे रीते गणेशजीनो तहेवार आवी रह्यो छे अने गणेश महोत्सव आववानो छे तेवामां डीजे आयोजको हवे डीजे नुं आयोजन करी शकशे। साथे ज म्यूजिक बैंड अने गायको के जे पोताना अलग अलग कार्यक्रमो करता हता जे हवे करवा माटेनी छूटछाट राज्य सरकार द्वारा आपवामां आवी छे। વધુ માહિતી સાથે સોનલ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જે સોનલ, જે રીતે કહી શકાય કે ડીજે આયોજકો, મ્યુઝિક બેન્ડ અને ગાયકો માટે આ સારા સમાચાર કહી શકાય કે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે। जी, कैबिनेट में आज सरकार तरफ थी खास जे निर्णय छे ते लेवामां आव्यो छे। डीजे गायको अने म्यूजिक बैंड जेना पर कोरोना काल में प्रतिबंध मुकवामां आव्यो हतो, जो कि राजकीय कार्यक्रमों छे तेमां वगाड़वा पर अत्यार सुधी डीजे अने जे गायको छे म्यूजिक बैंड छे ते चालता हता। पण कोरोना काळ ने लीधे जे नाना नाना कार्यक्रमों थता हता, धार्मिक प्रसंगों थता हता, सामाजिक प्रसंगों जे थता हता तेमां आ तमाम पर प्रतिबंध मुकायेलो हतो। पण हवे ज्यारे गणेश उत्सव नजीक छे, सामान्य रीते ऑगस्ट मासमां तमाम जे तहेवारो छे तेनी सीजन शुरू थई जती होय छे अने तेना पगले श्रावण मास पूर्ण थयो छे अने हवे ज्यारे गणेश उत्सव नजीक छे त्यारे सरकार तरफथी आजे कैबिनेटमां खासा निर्णय लेवामां आव्यो छे अने आ संदर्भे गृह विभागनी सूचना आपवामां आवी छे, जे अंतर्गत आजे सांज सुधीमां जे आ परिपत्र छे, जाहેરનામું છે, તે બહાર પડી શકે છે, જેમાં ડીજે બેન્ડ અને જે ગાયકો છે, મ્યુઝિક બેન્ડ છે, તેને પરવાનગી આપતો પરિપત્ર સરકાર તરફથી કરવામાં આવશે। જે રીતે અત્યારે સમયગાળો જોવામાં આવી રહ્યો છે, કોરોના કાળમાં આ તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ હતો, આ ડીજે મ્યુઝિક બેન્ડ અને ગાયકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। પણ હવે જ્યારે કોરોનાના કેસ ઓછા થયા છે અને પરિસ્થિતિ સુધરી રહી હોય તેવું જ્યારે લાગી રહ્યું છે, ત્યારે આ તમામ જે ગાયકો, મ્યુઝિક બેન્ડ અને ડીજે આ ત્રણેય માટે સારા સમાચાર કહી શકાય, કેમ કે હવે તેઓ તેમના જે કાર્યક્રમો છે તે યોજી શકશે। એટલે જે સામાજિક પ્રસંગો થતા હતા તેમાં પણ હવે આ જે ડીજે મ્યુઝિક છે તેની પરવાનગી આપવામાં આવશે અને સાથે જ ગણેશ ઉત્સવ પણ હવે જ્યારે નજીક છે ત્યારે ગણેશ ઉત્સવમાં પણ આ જે પરવાનગી છે તે આપી શકાય છે। ખાસ કરીને ગણેશ ઉત્સવ બાદ જે પ્રસંગ આવી રહ્યો છે તેની જો વાત કરીએ તો નવરાત્રિ સૌથી મહત્વનો તહેવાર ગણાય છે ગુજરાત માટે થઈને, ખાસ કરીને ગરબા સૌથી મહત્વના ગણાય છે। પણ જોકે આ સંદર્ભે સરકાર અલગથી નિર્ણય લઈ શકે છે, કેમ કે નવરાત્રિ માટેની જે એસઓપી છે ખાસ તે પણ સરકાર તરફથી નિર્ણય લઈ અને જાહેર કરવામાં આવશે। પણ હાલના તબક્કે જો વાત કરીએ તો ગણેશ ઉત્સવ અને નાના નાના જે સામાજિક પ્રસંગો થઈ રહ્યા છે તેના સંદર્ભે સરકાર તરફથી જ્યાં નિર્ણય લેવામાં આવ્યો છે એટલે મહત્વનું ગણી શકાય કે ડીજે ગાયક કલાકારો અને મ્યુઝિક બેન્ડ કે જે અત્યાર સુધી સૌથી વધુ સફર થયા છે આ કોરોના કાળમાં, સૌથી વધુ તેમને કહી શકાય કે નુકસાન વેઠવું પડ્યું છે કાર્યક્રમો બંધ રહેવાના કારણે, તેમની જે આર્થિક પરિસ્થિતિ પકડી હતી તેમને હવે સીધો લાભ થશે સરકારના નિર્ણયના કારણે અને આ સંદર્ભે સરકાર આજે સાંજ સુધીમાં આ પરિપત્ર બહાર પાડી શકે છે। જી જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર। તો હવે આ અંગેનો જે પરિપત્ર છે તે સાંજ સુધીમાં જાહેર થઈ જશે। મુખ્યમંત્રીની મળેલી બેઠકમાં રજૂઆત કરવામાં આવી અને હવે આ છૂટછાટ આપવામાં આવશે।